વિરામ બાદ આપનું સ્વાગત છે. ખુદ સ્વામીજી અમારી સાથે જોડાયેલા છે. જનાર્દન સ્વામીજી, વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ વચ્ચે થોડી ઘણી વાતચીત એ પણ હતી, હરિભક્તો પણ આપની સાથે કદાચ કોઈક છે તેવું કહી રહ્યા હતા કે મીડિયાને કદાચ જે બતાવવું હશે એ જ બતાવશે. પરંતુ હું સ્પષ્ટ કરી દઉં, જે પણ ઓડિયો ક્લિપ છે કોઈ એડિટેડ નથી. આપ પણ એ વાત સાથે સહમત થશો અને આપનો પક્ષ રજૂ કરવા માટે જ અમે આપને અહીંયા આગળ બોલાવ્યા છે. જે પણ ઓડિયો ક્લિપમાં છે તેને લઈને આપની પ્રતિક્રિયા, કારણ કે એવું ના છે કે આપનો પક્ષ અમે ક્લિયર ના કર્યો. સ્વામીજી, નહીં નહીં, ચોક્કસ પદ્ય સિદ્ધાર્થભાઈ, તમારા ઉપર વિશ્વાસ હોય તો જ હું અહીં સામે બેઠો હોય ને. આપનું મીડિયા છો, મીડિયા છે એ તો અમારા માટે વરદાન સ્વરૂપ છે. મીડિયા એવી વસ્તુ છે કે આ સમાજની જે વસ્તુ રિયાલિટી છે એને રજૂ કરવી એ મીડિયાના માધ્યમથી તો થશે. મીડિયા નહીં આગળ વધારે કઈ વસ્તુ તો તમે ક્યાં, કોને ખબર પડે? પેલા જૂના જમાનામાં કેટલા એના અવાજ રૂંધાઈને રહેતા હતા ત્યારે મીડિયાની ટેકનોલોજી આ બધી વસ્તુ હતી નહીં. અત્યારે આ બધી વસ્તુ આવી છે તો એના માધ્યમથી હું પણ મારું ગુરુકુલ કેવું ચલાવું છું, કોઈ વ્યક્તિ છે એની વસ્તુ કેમ એને રજૂ કરવી, એ તમારા માધ્યમથી જ થાય છે. એટલે તમારો આભાર તો હું લાખ ગણો ને કરોડ ગણો માનું ને તો પણ ઓછો છે. સિદ્ધાર્થભાઈ, બે મિનિટ, સ્વામી ભૂગર્ભમાં હોય ગયા છે કે ગુરુકુલમાં કાગડા, કાગડા તો એટલે પડે કે રજા હોય, વેકેશન છે એટલે એ કાગડા જ ઉડી આવ્યા. કાગડા કોઈ એલું બધા એવું છે, મોર ને એ બધા અમારા પક્ષી આ બાજુ બહુ એટલે ઉડે રાખતા હોય. તમારો પ્રશ્ન નથી, અમુક જગ્યાએ આવ્યું હતું બધું. અને સ્વામી ભૂગર્ભમાં વહી ગયા છે. ભૂગર્ભમાં એવી વસ્તુ છે કે અમે બહાર હતા જુનાગઢ, એટલે આ બધું ઇસ્યુ આવ્યો ને એક દિવસ પહેલા તમે ત્યાં હતા. પછી આ બધી વાત થી મને, એટલે મારે ત્યાં કામ ફટાફટ સમેટીને અમે નથી નીકળ્યા. અને નીકળીને કાલે અમારે વાલી સાથે મીટિંગ થઈ ગઈ અને આજે મેં કઈ દારે કહી દીધો સમાધાનની પ્રશ્ન જે જાય. હું પ્રશ્ન હતા કારણ કે મને પેલો તો વાસ્તવિક પ્રશ્ન હું હતો, એમને ખ્યાલ નતો કારણ કે બહાર હતો. એની સાથે ચર્ચા થઈ, એમની સાથે ડિસ્કસ થઈ અને જે શું પ્રશ્ન હતો એનો મેં ક્લિયર કટ વાત કરી સમજાવવાની, અમારે બેને સમાધાન થયું. પછી મેં દારે કહી દીધું, ભાઈ તમે આ ભાઈનો ફોન આવે છે બધાનો, આપણે મીડિયા મિત્રોનો બધાનો, તો તમે વિદુરભાઈને મેં વાત કરી. અમારા વિદુરભાઈ લોક સાહિત્યકાર છે, બહુ સરસ રીતે જોડાયેલા છે તમારી સાથે. એમને મેં વાત કરી કે મેં કીધું સાહેબ વિદુભાઈ તમે જાણ કરી દો, કાલ પ્રેસ કોન્ફરન્સ આપણે ગોઠવી દઈએ અને જે કઈ અને પ્રશ્ન હોય કે આપણા જે પ્રશ્ન છે આપણે રજૂઆત કરી દઈએ. એટલા માટે આજે મેં બેઠો. તમારો ખૂબ ખૂબ આભાર છે, તમારા ઉપર અમે ખૂબ પ્રસન્ન છે. બીજું કઈ ઇશ્યુ નથી તમતા ના સ્વામીજી, ખાલી એટલે એ જ વાત કરી હતી કે જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ, હવે લોકોની એ વાત છે કે જે માતા પિતા હતા, જે બાળક હતા, તેની સાથે આપણે શું ચર્ચા કરી, સમાધાનના કયા મુદ્દા હતા, તેઓને શું તકલીફ હતી ને આપે શું કીધું? એમાં શું છે, સમાધાનમાં એવું હતું કે વાલી સાથે આપણે બેસીએ, એને વાલીને જે અમુક પ્રશ્નો હોય, મૂંઝવતા હોય કે ભાઈ આ રીતનો બાળક ઘરેથી કેમ વયો જાય છે, આમ શું કામ કરે છે, આનું શું કારણ છે, પછી એનું જે તથ્ય હતું અમે તમને જે આગળ રજૂ કર્યું બધું, એ બધી વસ્તુની આપણે ચર્ચા થઈ. એમાં એને અમુક વસ્તુ ન સારી લાગી તો એનું અમુક સમાધાન કર્યું હોય અમુક, કારણ કે હું છે તો કલાક બે કલાકનો વિષય છે, એમાં અમુક ઘણા મુદ્દા હોતા હોય. એ જે જે વસ્તુ વાલી એમને રજૂઆત કરી એ પ્રમાણે અમે એમની રજૂઆત કરી, વ્યવસ્થિત રીતે અમે એને જવાબ આપ્યો. વાલી પણ એટલી એકદમ સહમત છે અમારી સાથે અને એ પણ રાજી છે. અને અમે પણ વાલીના જે જે પ્રશ્નો છે એને, જે વસ્તુ અમારી સાથે એગ્રી કરવાની હતી, એને જે જોતું હતું એ બધી વસ્તુ અમે આપી, અમે પણ એમની સાથે એગ્રી છીએ. એટલે કોઈ પણ પ્રકારનો વાલીને કે અમારે અત્યારે કોઈ ઇશ્યુ નથી. અને અમારા બધા વિદ્યાર્થીઓના વાલીને પણ અમે કહીએ છીએ કે તમે કોઈ પણ પ્રકારે મૂંઝાતા નહીં. તમારા સંતો એવા નિષ્ઠાવાન, એવા જીવન, અમારા ગુરુ મહારાજ એવું કહે કે જ્યોત છે જ્યોત જલે, તમારા જીવનની જ્યોત જો જલતી હશે ને તો તમે લાખો વિદ્યાર્થીઓને સારા સંસ્કાર આપી શકશો અને અનેક અનેક સમુદાયો, સારા માણસો એને તમે તમારા મિત્ર અને ભગવાન સુધી તમે પહોંચાડી શકશો. એટલે વાલીને હું એટલી જ રિક્વેસ્ટ કરું છું કે કોઈ પણ વસ્તુથી, કોઈ પણ વાતથી, કોઈ પણ થી આપણે ભ્રમાવવું નહીં. અમારા હરિભક્તોને પણ એટલી રિક્વેસ્ટ કરું છું કે તમારા સંતો ઉપર તમે જે નક્કી કર્યું છે, જે તમે કલ્પના કરી છે ને, એવા જ તમારા સંતો છે. એમાં ક્યારેય કોઈ દી ફરક પડશે નહીં અને કોઈ દી પડ્યો પણ નથી. એવા સંતો સાથે જે ઓડિયો ક્લિપમાં જનાર્દન સ્વામી કહેતા હતા અને અત્યારના જે કહી રહ્યા છે એમાં કેમ વિરોધાભાસ આવી રહ્યો છે? ના, એટલે જ કહું છું આપણે સિદ્ધાર્થભાઈ, એટલે જ કહું છું એને અમે ખરાઈ કર કઈ રીતનું છે એ બધી તપાસ કરીએ છીએ. એમનું ટોટલ વસ્તુ અમે તમારી સમક્ષ રજૂ કરી દઈશું, કઈ રીતનું આગળ હાલવું, કેમ કરવું, શું છે, અમારી સાથે બધી ડિસ્કસ એક વાર હું છે, ક્લિયર કટ મારે બધી વાત થઈ જાય પછી અમે આગળ વધીશું. પણ એક વસ્તુ મારે તમને કહેવી છે સિદ્ધાર્થભાઈ જી, જો આપણી સંસ્થાની અંદર કેટલા કેટલા આપણા કાર્યો સારા થતા હોય છે, અમે વર્ષોથી 5 વર્ષથી જો આમ તો સાધુ બનવાની વાત છે એ તમને ક્લિયર તમારા પ્રત્યે રજૂ કરી દઉં, કારણ કે એ પ્રશ્ન પણ અમારા વાલી ને આપણા હરિભક્તો ને મૂંઝવે.
સાધુ બનવાની વસ્તુ મેં તમને કીધી, મેસેજ અધૂરી રહી ગઈ તમારી વાત, હવે તમને પૂરી કરું ત્યાં સુધી થોડોક સમય આપશો. સાધુ બનવાની વાત એવી છે સિદ્ધાર્થભાઈ, અમારે સંતોની સિસ્ટમ એવી હોય કે વાલી જયારે હાથ પકડીને અમને આપવા આવે ને બાળકને કે ભાઈ સ્વામી તમે આને સાધુ બનાવો, અને એની સાઈન હોય, એની રજા ચીઠ્ઠી હોય, ત્યારે અમે બાળકને સ્વીકારીએ. ની કેવી રીતે? પેલા તો અમે 6 મહિના બાળકની પરીક્ષા કરીએ કે ભાઈ આ સાધુમાં હાલે એમ છે. બે પછી 2 વર્ષ સુધી એને પાર્ષદમાં રહેવાનું થાય, કારણ કે એ પાર્ષદમાં પણ એમની પરીક્ષા થાય. સાધુમાં હાલે એમ તો છે ને, પાર્ષદ થયા પછી પણ એને 2 વર્ષ પરીક્ષા થાય, કારણ કે ગમે એવાને એ ભરી દઈએ તો અમારે ક્યાંક જવું પડે પછી. એ તમને જોકે ખબર જ હોય બધાને, બરાબર? એટલે અમારે એની 2 વર્ષ પરીક્ષા થતી હોય અને પછીના વર્ષમાં એમને સાધુ બનાવતા હોઈએ છીએ. એવું નથી કે તમે કયો એટલે સાધુ બની ગયા બનાવવાના. અમારે કોઈ મારે ગુરુ મહારાજ ની એવી આજ્ઞા છે કે 10 વર્ષ સુધી તો કોઈને સાધુ બનાવવા જ નહીં. અને અમારે 5 વર્ષ આ સંસ્થાન થયા છે, હજી 5 વર્ષ સુધી તમારે જોઈને જોઈ લેજો, અમારે કોઈ નવું સાધુ જ નહીં બને, કારણ કે ગુરુ મહારાજ ની આજ્ઞા વગર અમે કઈ કરી શકતા નથી ને અમારે કઈ કરવાનું હોતું નથી. એટલે કોઈ પણ ને પ્રશ્ન હોય, અમારા વાલીને પણ પ્રશ્ન હોય કે બાળકને આ દેય છે, એનું કારણ સાધુ બનવું નથી. વાલીને મારે એટલું જ કેવું છે કે બાળક ઘરે જવાનું કારણ એટલું જ છે કે અમે નથી જવાનું, કારણ કે અમે સાચવીએ છીએ. તમારા બાળકને જ તમે પૂછો, તમે પૂછો ને 15 દિવસ તમે રોકાવ, અમારી સાથે રોકાવ વાલીને કહીએ. અને વાલી છે એ બધી વસ્તુ જોવે, એને પછી અનુભવ થાય, પછી એને ખબર પડે કે હકીકતની વસ્તુ બાળક શું કામ રહેવા માંગે છે. ઠીક છે. અને અમાર સ્વામીજી આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી, આપનો જે પક્ષ હતો તે પણ અમે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. જય સ્વામિનારાયણ. તો હાલમાં જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી તેને લઈને ખુદ તપાસ પણ કરવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. ખુદ જનાર્દન સ્વામી કે જેઓના નામે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, નાઇટ ક્રિકેટને લઈને પણ તેઓએ સ્પષ્ટતા કરી કે નાઇટ ક્રિકેટ શું છે, સાથે અનેક એવા હચના પાઠને લઈને પણ તપાસ કરવામાં આવશે તેવું તેમણે કહ્યું છે. હાલ રોકાઈશું એક વિરામ માટે.